અયોધ્યામાં વર્ષોની તપસ્યા બાદ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં દેશના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભગવાન રામનો ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે સમગ્ર ભારતભરના હિન્દુ સંગઠનો રામલલ્લાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વધુમાં વધુ હિન્દુ ધર્મના લોકો જોડાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે, જેના ભાગરૂપે અયોધ્યાથી આવેલા અક્ષત કળશ પાટણ તાલુકાના સંખારી ગામ ખાતે આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રણુજ તાલુકામાં આવતા 44 જેટલા ગામોના કળશ સંખારી ગામ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ગામના બસ સ્ટેન્ડથી ગામમાં જઈ જય શ્રીરામના નારા સાથે ગામમાં આવેલ બહુચર માતાના મંદિરે આ કળશ યાત્રા પહોંચી હતી. ત્યાં કળશનું પૂજન કર્યું હતું. કાર્યક્રમમાં જીતેન્દ્રભાઈ ઠાકોર, જિલ્લા સંયોજક વિશ્વ હિન્દુ પરિષદ પાટણ, નિલેશ ગોહિલ સહ કાર્યવાહક, દીક્ષિત પટેલ અભિયાન રણુજ તાલુકા સંયોજક, અલ્કેશ પટેલ રણુજ તાલુકા સહ કાર્યવાહક ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર રોહિતભાઈ પટેલે આ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી. આજે અયોધ્યાની અંદર એક શુભ ઘડી આવી રહી છે અને 22 જાન્યુઆરીએ રામ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અને ત્યાંના ટ્રસ્ટે આપણને નિમંત્રણ રૂપી જે અક્ષત અયોધ્યાથી અભિમંત્રિત કરીને જે મોકલાવ્યા છે એ આપણા જે રણુજ તાલુકો છે, રણુજ તાલુકાના 6 મંડળ અને 44 ગામમાંથી બધા જ પ્રતિનિધિઓ આ સંખારી મુકામે ભેગા થયા હતા અને સંખારી ગામથી પદયાત્રા રૂપે કળશ યાત્રા આ બહુચર માતાના મંદિરની અંદર લાવવામાં આવી અને અહીંયા દરેક ગામમાં 44 ગામના પ્રતિનિધિ જે અહીંયા ઉપસ્થિત હતા એ બધાને આ પૂજિત કરેલા અક્ષત નિમંત્રણ રૂપે દરેક ગામની અંદર આજે અક્ષત અર્પણનો કાર્યક્રમ થઈ ગયો. હું 44 ગામના રામ ભક્તોને વિનંતી કરું છું કે 22 જાન્યુઆરીના દિવસે આપણો એક પણ હિન્દુ ઘર આ નિમંત્રણ વગર બાકી ના રહી જાય અને પોતાનું ગામ એક અયોધ્યા નગરી બને એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે. દરેક હિન્દુના ઘરે એ દિવસે આસોપાલવનું તોરણ થાય, કોઈ પણ હિન્દુ ચિહ્ન સ્વસ્તિક ઓમ કે એવું કંઈક રંગોળી સ્વરૂપે દરેક ઘર આગળ પૂરાય, દરેક ઘરની અંદર મિષ્ટાન રૂપી લાપસીનો પ્રસાદ થાય, એ દિવસે રાત્રે હનુમાન ચાલીસા, રામધૂન આવા કંઈકના કંઈક કાર્યક્રમો દરેક હિન્દુ સમાજ કરે અને પોતે ગર્વ લેવાની આ જે ક્ષણ આવી છે એનો લાભ દરેક હિન્દુ પરિવાર લે એવી આશા સાથે જય શ્રી રામ.